અમદાવાદની ખાનગી સ્કૂલો શિક્ષણ વિભાગની સૂચના અને નિયમોને ઘોળીને પી જતી હોવાની વિગતો સામે આવી છે. પૂર્ણવિરામ ઓનલાઈન હાજરીની સામે આવેલી વિગતોમાં અમદાવાદની 900 જેટલી ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઈન હાજરી પૂરવામાં આવી નથી. પૂર્ણવિરામ જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સ્કૂલોને નોટિસ ફટકારી હાજરી ન પૂરવાનું કારણ માગ્યું છે. પૂર્ણવિરામ સ્કૂલોને સૂચના આપી છે કે આવતીકાલે એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યા સુધીમાં હાજરી ન પૂરવા અંગેનું કારણ આપવાનું રહેશે. પેરેગ્રાફ રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે. પૂર્ણવિરામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે, પરંતુ ખાનગી સ્કૂલો દ્વારા હાજરી પૂરાતી નથી. પૂર્ણવિરામ અમદાવાદ શહેરની જ 900 જેટલી ખાનગી સ્કૂલોએ હાજરી પૂરી ન હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ ખુલાસો માગ્યો છે. પેરેગ્રાફ ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગની સૂચના અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. પૂર્ણવિરામ ફી નિર્ધારણ કાયદાનું પણ પાલન કરાતું નથી અને હવે બાળકોની ઓનલાઈન હાજરી પણ પૂરાતી નથી. પૂર્ણવિરામ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ખાનગી સ્કૂલોના ઘણા બધા વિદ્યાર્થીઓ મોટાભાગનો સમય ટ્યુશન ક્લાસીસોમાં જ હોય છે. પૂર્ણવિરામ એના કારણે તેની સ્કૂલમાં ફિઝિકલ હાજરી હોતી જ નથી. પૂર્ણવિરામ પેરેગ્રાફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ની સાયન્સની પૂરક પરીક્ષા શરૂ કરવામાં આવી છે. પૂર્ણવિરામ પ્રથમ દિવસે ફોર્મ ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના 15% જેટલા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. પૂર્ણવિરામ ધોરણ 10માં બેઝિક ગણિતની રાજ્યના કુલ 82,807 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પૂર્ણવિરામ MSCમાં વલસાડ ખાતે 2 કોપી કેસની ઘટના ઘટી હતી, જેમાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. પેરેગ્રાફ બોર્ડે આપેલી વિગતો મુજબ ધોરણ 10ના પ્રથમ સેશનમાં બેઝિક વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં કુલ 97,000 વિદ્યાર્થીમાંથી 82,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણવિરામ ધોરણ 10ના બપોરના સેશનમાં ગુજરાતી પ્રથમ ભાષા તથા અન્ય પ્રથમ ભાષાના વિદ્યાર્થીઓની પરીક્ષામાં 10,000 વિદ્યાર્થીમાંથી 9,200 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. પૂર્ણવિરામ ધોરણ 12 સાયન્સમાં પ્રથમ સેશનમાં ગણિત વિષયની પરીક્ષા હતી, જેમાં નોંધાયેલા કુલ 954 વિદ્યાર્થીઓમાંથી 813 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પૂર્ણવિરામ